11 साइंस केमिस्ट्री जनवरी ही केमिकल बॉन्डिंग लेक्चर बराबर लास्ट वीडियो लेक्चर के अंदर मूल संतर बराबर अनेक कितना स्ट्रक्चर जो है ये स्ट्रक्चर तुमने कीधा आज के लेक्चर के अंदर जितना स्ट्रक्चर माहिती से बराबर है और कितना स्ट्रक्चर तुमने जाते करवा कि सी स्ट्रक्चर से एवा जाते ट्राई करवानी नो थाए तो ऑप्शन ये है कि आपने जूम मीटिंग हुए एवा तुम पूछी सको और सेकंड ऑप्शन ये है कि तुम्हें व्हाट्सएप पर सेंड करियो बराबर है टाइम मोर से हम सॉल्व कर तुमने सेंड कर राइट चलो एक यू केमिकल है I2Cl6 बराबर હવે આ જે કેમિકલ છે એનું સ્ટ્રક્ચર આપણે જોશો નોર્મલી આ જે છે એક પ્રકારનો ડાઈમર છે કયા કમ્પાઉન્ડનો તો ICl3 બરાબર ICl3 જે છે એનું અસ્તિત્વ નથી અનસ્ટેબલ કમ્પાઉન્ડ છે ખૂબ જ અસ્થાયી છે બરાબર અસ્થાયી હોવાથી અસ્તિત્વમાં નથી બરાબર હવે એટલે એ ડાઈમર ફોર્મમાં જોવા મળે છે મતલબ ICl3 જે છે એના બે અણુઓ ભેગા થઈ ડાઈમર બનાવે આવા ઘણા બધા કમ્પાઉન્ડ છે કેમિસ્ટ્રીની અંદર કે જે સિંગલ મોલેક્યુલના ફોર્મમાં અસ્તિત્વમાં નથી હોતા લાઈક બીજું એક એક્ઝામ્પલ આપણી પાસે છે B2N6 બરાબર નામ છે ડાયબોને બહુ ઇમ્પોર્ટન્ટ કેમિકલ છે આને લઈ અને ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામની અંદર ચલો પહેલા આપણે ફોકસ કરશું ICl I2Cl6 ઉપર એમાં બી આયોડિન હશે રેડી છ સીએલ હોય બોન્ડ ફોર્મેશન થશે આયોડિન છે એની અંદર ટોટલ સાત સંયોજકતા ઇલેક્ટ્રોન હશે ક્લોરીનની અંદર પણ સાત સંયોજકતા ઇલેક્ટ્રોન હશે બધી જગ્યાએ સિંગલ બોન્ડ ફોર્મેશન જોવા મળશે બરાબર સિંગલ બોન્ડ છે હવે એ જોવાનું છે કે સરળ સરળ સંયોજક બોન્ડ ફોર્મેશન થાય કે નહીં બરાબર તો આપણને ખબર છે કે અષ્ટકનો નિયમ પૂરો થવો જોઈએ ક્લોરીન છે સિંગલ ઇલેક્ટ્રોન પાર્ટિસિપેશન બતાવશે તેની પાસે ટોટલ 6 ઇલેક્ટ્રોન છે બાકી રહેશે બરાબર જેમ કે અહીંયા પણ તમે સેમ કન્ડિશન બતાવી શકો તેની 6 ઇલેક્ટ્રોન જે છે બાકી રહેશે આ આયન જે છે મારો જે ઇલેક્ટ્રોન અહીંયા આ રીતે વાપરે છે ચાર બરાબર તો એની પાસે ટોટલ 7 ઇલેક્ટ્રોન હતા 7 માંથી 4 ઇલેક્ટ્રોન છે એ જો એ વાપરે તો એની પાસે 3 ઇલેક્ટ્રોન પડ્યા રહેશે હવે પહેલા જ કીધું હતું કે એકી સંખ્યામાં કોઈ પણ એલિમેન્ટ ઉપર ઇલેક્ટ્રોન આવતા હોય બરાબર છે એવા હું રેર કેસમાં જોવા મળશે એટલે એનો મતલબ એમ થાય કે આ જે આયોડિન છે બીજો ઇલેક્ટ્રોન અહીંયા આપી અને સરળ સહસંયોજક બોન્ડ ફોર્મેશન બતાવશે તો આયોડિન છે એની પાસે હવે જો બાકી રહેતા ઇલેક્ટ્રોન હોય તો એની સંખ્યા આવશે બી બરાબર ત્યાર પછી આ સીએલ ની વાત કરું તો સીએલ છે એક ઇલેક્ટ્રોન અહીંયા યુઝ કરશે અને એની પાસે ટોટલ પેડા કેટલા રહેશે તો 6 રેડી આ ક્લોરીન છે અહીંયા એક ઇલેક્ટ્રોન વાપરશે એની પાસે પેડા રહેશે આયોડિન છે આયોડિન એક ઇલેક્ટ્રોન અહીંયા એમ કરી ટોટલ 4 ઇલેક્ટ્રોન યુઝ કરશે તો 3 ઇલેક્ટ્રોન એના ઉપર બાકી રહેશે પણ આ બે અહીંયા કયો બોન્ડ બનાવશે તો સરળ સહસંયોજક રેડી અને બાકી તમે જોઈ શકો છો સ્ટ્રક્ચર આ રીતે આવશે બે ઇલેક્ટ્રોન યુઝ એના પણ આની જેમ પેડા રહેશે આટલું સ્ટ્રક્ચર છે I2Cl6 જેની અંદર તમે જોઈ શકો કે બે જગ્યાએ સવર્ગ સહસંયોજક બંધ જોવા મળશે બરાબર આયોડિન છે એના હાઇબ્રિડાઇઝેશનની વાત કરવી તો જોઈએ આપણે ICl3 નોર્મલી જોવા મળે હવે આયોડિન છે એને ત્રણ ઇલેક્ટ્રોન યુઝ કર્યા છે અને સાથે બોન્ડ ફોર્મેશનમાં તો બે ઇલેક્ટ્રોન યુગમાં બાકી હશે રાઈટ બે ઇલેક્ટ્રોન યુગમાં બાકી હોય તો સંકરણ બરાબર લખી શકાય લોન પેર પ્લસ વન પેર ચાલો લોન પેરની સંખ્યા આવશે બે વન પેરની સંખ્યા આવશે ત્રણ ટોટલ આંકડો બને પાંચ જ્યારે પણ પાંચ હોય ત્યારે આવશે sp3 dehybridization બરાબર કે ICl3 જે છે એની અંદર sp3 d સંકરણ થશે અહીંયા I2Cl6 ની અંદર જો હાઇબ્રિડાઇઝેશનની વાત કરો બરાબર તો આયોડિન જે છે એ આયોડિનમાં તમે જોઈ શકો કે બોન્ડ પેરની સંખ્યા 4 અને લોન પેર 1 છે બરાબર સંકરણ ચેન્જ નહીં થાય ડાયગ્રાઇઝેશન થવા છતાંય કઈ રીતે તો અહીંયા આપણે દર્શાવી કે સંકરણ બરાબર લોન પેર પ્લસ બોન્ડ પેર લોન પેરની સંખ્યા 1 છે બોન્ડ પેરની સંખ્યા 4 ટોટલ આપણો આવશે 5 એઝ ઇટ ઇઝ એસ પી 3 ડી સંકરણ થશે બરાબર તો સરળ સહસંયોજક બોન્ડની સંખ્યા બી આવશે હાઇબ્રિડાઇઝેશન સામે છે બીજા નંબરનું કે આ ચાર છે સીએલ દેખાય એક જ સમતલના છે ઉપર અને આ
હકીકતમાં હોય ડીએસટી બરાબર, પણ ડીએસટી અનસ્ટેબલ છે તો એનો ડાયમર બનશે, જે તમે અગિયાર બાર સાયન્સમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં પણ લેશો બરાબર. તો બની જશે બી ટુ એ સેમ કન્ડિશન છે, બોરોન આવશે બરાબર, ટોટલ છ હાઇડ્રોજન જોવામાં આવશે. પણ આ જે કમ્પાઉન્ડ જોયું એના કરતાં બહુ અલગ કમ્પાઉન્ડ છે. એનું રીઝન છે કે બોરોન છે તેરમાં સમૂહની એલિમેન્ટ છે, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ છે બરાબર. આ રીતે જોવા મળશે. હવે એક બોરોન છે ત્રણ સંયોજકતા ઇલેક્ટ્રોન છે ત્રણ જગ્યાએ વાપરશે, રાઈટ. હાઇડ્રોજન છે ત્રણ ઇલેક્ટ્રોન આ રીતે વાપરીને સહસંયોજક બોન્ડ ફોર્મેશન કરશે. બોરોન છે સેમ ત્રણ ઇલેક્ટ્રોન યુઝ કરશે, ત્રણેય હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોન છે એની ભાગીદારે બતાવી સહસંયોજક બોન્ડ ફોર્મેશન કરે. પણ એક કન્ડિશન છે કે અહીંયા આ બોરોન પાસે કક્ષકમાં સંયોજકના કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન આવે નથી. તેમ છતાંય બોન્ડ છે એ પોસિબલ બનશે બરાબર. બોન્ડ સ્પેશિયલ છે બરાબર, આવો બોન્ડ બનશે. મતલબ હાઇડ્રોજન અને બોરોન વચ્ચે બોન્ડ બનશે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન જે બતાવ્યા છે ને બરાબર છે, ઇલેક્ટ્રોન ટોટલ અને ટર્મિનલ કહેવામાં આવશે. આ ત્રણ ટર્મિનલ છે. હવે ત્રણ ટર્મિનલ જ્યારે બતાવો ને ત્યારે ટોટલ ત્રણ ટર્મિનલ માટે બે બોન્ડની જરૂર પડે અને કુલ ચાર ઇલેક્ટ્રોન જોઈએ. આ નોર્મલ કન્ડિશન છે, પણ અહીંયા સ્પેશિયલ કન્ડિશન છે કે બે બોન્ડ છે એના માટે ચાર ઇલેક્ટ્રોન જોઈએ, પણ ચાર છે ટોટલ આપણી પાસે ખાલી બે ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા જે બોન્ડ બને ને એ સ્પેશિયલ બોન્ડ છે, એને કહેવાય ત્રણ સેન્ટર અને બે ઇલેક્ટ્રોન બને. આવું જેડબલમાં પૂછાય બરાબર, ત્રણ સેન્ટર અને બે ઇલેક્ટ્રોન બોન્ડ આની અંદર પોસિબલ બને છે. એટલે એવું સેમ કન્ડિશન અહીંયા પ્રોડ્યુસ થશે, એનો શેપ પણ તમને આવો જોવા મળશે. એટલે અહીંયા નીચે આ સમતલના નીચેના ભાગમાં આવશે બરાબર. આખું સમતલ તમે આ રીતે બતાવીશું, એમાં આ જે છે સમતલની નીચે આ સમતલની ઉપર સેમ કન્ડિશન અને સેતુ બની છે. પણ આમાં સેતુ બન્યું છે એમાં પાર્ટિસિપેશન ખાલી ટોટલ બે ઇલેક્ટ્રોન છે, બોન્ડ ફોર્મ થાય ચાર બરાબર. બે બોન્ડ ફોર્મ થશે, ત્રણ ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન છે, ત્રણ સેન્ટર બે ઇલેક્ટ્રોન બોન્ડ અહીંયા જોવા મળશે. જેમ બીજું નામ છે બનાના બોન્ડ, અને આવું નામ એના બોન્ડના શેપના આધારે નામવામાં આવે છે બરાબર. તો આજે તમે જોવો છો એ બીજું અગત્યનું કેમિકલ. આઈ થિંક એસ વિભાગની અંદર પી વિભાગના તેરમાં સમૂહની અંદર બી ટુ એચ સિક્સ આપણે આવી ત્યારે મેં તમને કીધું છે બરાબર છે. પછી સ્ટ્રક્ચર અહીંયા ફરી પાછું આપણે રિપીટ કરીએ બરાબર. ચાલો ત્યાર પછી આગળ કેટલાક કેમિકલ છે એ તમને કરશો. ચાલો આગળ કેટલાક એક્ઝામ્પલ આપીશ, જેમાં આખો અણુ છે પણ નોર્મલી કન્ડિશન એવી થશે કે અણુ જે છે એનું સ્વ આયનીકરણ થાય. મતલબ જે કમ્પાઉન્ડ જે છે બરાબર એમાં મૂળ અણુ તો જોવા મળે જ છે, પણ સ્વ આયનીકરણના કારણે એના એની અંદર કેટલાક પોઝિટિવ અને નેગેટિવ આયન જે છે એ જોવા મળે. તો જેડબલમાં કેટલીક વાર પૂછાય છે કે કોઈ પર્ટિક્યુલર કેમિકલ આપે અને પછી સવાલ એમ પૂછે કે આની અંદર જે પોઝિટિવ ઓર નેગેટિવ આયન છે બરાબર એમાં હાઇબ્રિડાઇઝેશન લોન પેર બોન્ડ પેર બરાબર કે શેપ એવું તમારે જણાવવાનું થાય. તો એનો જેટલો ડેટા છે બરાબર એ ડેટા તમારે અત્યારે લખી પછી સામેની સાઈડ જે પણ પોઝિટિવ ઓર નેગેટિવ આયન જે પણ બને છે બરાબર એના સ્ટ્રક્ચર હાઇબ્રિડાઇઝેશન શેપ બધું તમારે કહેવાનું છે. ચાલો એમાં પહેલા લખવાનું છે ટુ પી સી એલ ફાઇવ સોલિડ ફોર્મમાં, એમાંથી બની જશે પી સી એલ ફોર પ્લસ, પ્લસ બનશે પી સી એલ સિક્સ માઇનસ બરાબર. તો અહીંયા ટોટલ તમે જોઈ શકો કેટલા અણુ લીધેલા છે પી સી એલ ફાઇવના બે બરાબર. એટલે સી એલ ટોટલ પાંચથી દસ થશે, અહીંયા છ ને ચાર દસ, એક હશે પી સી એલ ફોર પ્લસ અને પી સી એલ સિક્સ માઇનસ. આ બે જે છે એ બેના સ્ટ્રક્ચર તમારે જાતે ટ્રાય કરવાની છે, હાઇબ્રિડાઇઝેશન શેપ અને બધું. અને બીજું યાદ રાખવાનું છે કે પી સી એલ ફાઇવમાંથી કયા એ બને, તો પી સી એલ ફોર પ્લસ અને પી સી એલ સિક્સ માઇનસ. એવી રીતે ઘણા બધા જેટલા પણ છે એ બધા આપણે જોઈએ. બીજું છે પી બી આર ફાઇવ સોરી, એમાંથી સ્વ આયનીકરણના કારણે બનશે પી બી આર ફોર
બનશે આઈ એફ ફોર પ્લસ અને બીજું બનશે આઈ એફ સિક્સ માઇનસ. ત્યાર પછી આવશે એન ટુ ઓ ફાઈવ સોરી અને ઝેડ વાયમાં અપ છે બરાબર. એમાંથી જે પોઝિટિવ આયન બનશે એ હશે એન ટુ પ્લસ અને બીજા નંબરનું હશે એન થ્રી માઇનસ બરાબર. ત્યાર પછી આગળ બીજું છે એન ટુ ઓ ફોર સોરી એમાંથી બનશે એન પ્લસ અને બીજું બનશે એન થ્રી માઇનસ. આગળ ઝેનોમેટ સિક્સ ઝેનોમેટ સિક્સ છે એનું સ્ટ્રક્ચર મેં કરાવી દીધું બરાબર. પણ એમાં સ્વઆયનીકરણના કારણે આપણે કરાવી દીધું ઝેનોમેટ ફાઇવ પ્લસ પ્લસ એફ માઇનસ બરાબર. આ બનશે એટલે અગાઉ આપણે જોઈ ગયા છીએ નહીં દર્શાવો તો ચાલશે. બીજું સીએલ ટુ સી સીએલ ટુ સી આઈ ટુ સીએલ સિક્સ આઈ ટુ સીએલ સિક્સ જે સોલ્યુ છે હમણાં જે દર્શાવ્યું હતી એમાં આયનાઇઝેશન જે થાય એકમાં જાતે દર્શાવવાનું મેં આખું સ્ટ્રક્ચર કીધું. આઈ સીએલ ટુ પ્લસ હોય છે અને બીજા નંબરનો આવશે આઈ સીએલ ફોર માઇનસ બરાબર. તો આ તો આપણે હમણાં જોઈ ગયા પણ આ બે છે એમાં તમારે જાતે પ્રયાસ કરવો. એના સિવાય સીએલ ટુ ઓ સિક્સ સોરી બરાબર એમાંથી બની જશે સીએલ ફો ટુ પ્લસ વત્તા બીજું બનશે સીએલ ફો ફોર માઇનસ. ત્યાર પછી થ્રી આઈ ટુ સોરી એમાંથી બનશે આઈ થ્રી પ્લસ અને બીજું બનશે આઈ થ્રી માઇનસ બરાબર. આ જે છે એ પણ જીડબ્લ્યુમાં પૂછાઈ ગયું. તો એના સ્ટ્રક્ચરની અંદર લોન પેર નોર્મલી પૂછવામાં આવી હતી લોન પેરની સંખ્યા કે બરાબર. અને બાકીનામાં તમને કીધું એમ એક આ એક્ઝામમાં પૂછાયું કે એમ ટુ પ્લસ પોઝિટિવ અને નેગેટિવ આયન જે પણ હોય તેમાંથી એ પૂછે એનો શેપ લોન પેરની સંખ્યા હોય સમટાઈમ્સ વન પેરની સંખ્યા હોય સમકરણ બરાબર. એવું તમને પૂછાય પેલા જેટલા કીધા એ બધા તમારે યાદ રાખવા પડશે કે કયું કન્ફર્મ હોય પોઝિટિવ કયો છૂટો પડશે અને નેગેટિવ કયો છૂટો પડશે બરાબર. ચાલો એની પછી આગળ વધશું આપણે સ્ટાર્ટ કરીએ નવો એક ગુણધર્મ બરાબર. અને અહીં આવશે બંધ કોણ. હવે બંધ કોણ છે એ નોર્મલી તમને ખ્યાલ હશે. એક એક્ઝામ્પલ આપું લાઈક આપણે વોટર મોલેક્યુલ લઈએ બરાબર. એના એક્ઝામ્પલથી સમજીએ કે બે ઓક્સિજન હોય બે હાઇડ્રોજન હશે એની સાથે એક ઓક્સિજન મોલેક્યુલ આ રીતે જોડાશે ઉપર આ રીતે બે લોન્ગ પેર આવશે બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે ટોટલ ત્રણ પરમાણુની વચ્ચે જે એંગલ ફોર્મ થાય છે એને આપણે બંધ કોણ કહીએ છીએ બરાબર. તો આ જે બોન્ડ એંગલ છે 104.5 ડિગ્રી નોર્મલી જોવા મળે છે રેડી. તો બંધ કોણ એટલે શું આવશે તો ત્રણ પરમાણુઓ વચ્ચે રચાતો બરાબર. અને એમાં આપણે કહી શકીએ ચોક્કસ ભૌમિતિક રચના કારણ કે બધાના શેપ કેવા હશે તો જુદા જુદા હાઇબ્રિડાઇઝેશન છે બરાબર. ઈ વાઇઝ જોવા મળશે. હવે પાણીનું અણુ છે એનો આકાર કેવો હોય તો કોણ અહીં આવશે જે તમને દેખાય છે બરાબર. બોન્ડ એંગલ 104.5 ડિગ્રી જોવા મળશે. તો બોન્ડ એંગલ તો નોર્મલી ખ્યાલ છે પણ એની કમ્પેરિઝન કરવાની રહેશે. અહીંયા બોન્ડ એંગલ હોવો જોઈએ 109.28 ડિગ્રી બરાબર. પણ એમાંથી થઈ જાય 104.5 ડિગ્રી એનું રીઝન છે કે બે લોન પેર નજીક છે તો લોન પેર અને લોન પેર વચ્ચે હાઈટ અપાકર્ષણ અહીં આની નજીક જશે તો લોન પેર અને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ. એના કારણે આ જે બોન્ડ પેર છે એ જેટલી દૂર હોવી જોઈએ એવી જાતી એમ કરતાં થોડીક નજીક આવશે. બે સાઈડથી આ રીતે ધક્કો લાગશે એટલે આ ખૂણો છે એ થોડોક નાનો થશે એટલે 109.28 ડિગ્રીની જગ્યાએ જોવા મળશે 104.5 ડિગ્રી. આવું એક સેમ એક્ઝામ્પલ એમોનિયામાં જોઈ શકીએ બરાબર. એમોનિયામાં એક જ લોન પેર હોય એટલે લોન પેર અને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ થશે તો થોડુંક આ એંગલ જે છે એંગલ હોવો જોઈએ એસપીપી સંકરણના કારણે 109.28 ડિગ્રી પણ જોવા મળશે કે ટોટો 107 ડિગ્રી. એનું રીઝન તમારા સામે છે કે લોન પેર જે છે એ લોન પેર અને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ થાય એટલે
સમકરણ પ્રમાણે બોન્ડ એંગલ બદલાશે. જેમ કે હું એસ પી સમકરણ લઉં તો બોન્ડ એંગલ 180 ડિગ્રી હોય. ત્યાર પછી એસ પી ટુ સમકરણ લઉં બરાબર તો બોન્ડ એંગલ 120 ડિગ્રી થાય. અને જો એસ પી થ્રી સમકરણ લેવામાં આવે તો બોન્ડ એંગલ 109 ડિગ્રી અને 28 ડિગ્રી થશે. તો સીધી વાત છે કે એવા કમ્પાઉન્ડ લેવામાં આવે કે જેમાં સમકરણ જુદા જુદા હોય તો પહેલાં તો હું સમકરણ ચેક કરીશ, બરાબર છે? અને સમકરણ ચેક કરી જો અલગ અલગ સમકરણ આવતા હોય તો ચોક્કસથી જેમાં એસપી સમકરણ હશે એનો બોન્ડ એંગલ સૌથી મોટો બતાવીશ. ત્યાર પછી એસપી ટુ હાઇબ્રિડાઇઝેશનવાળાનો એથી થોડો નાનો બોન્ડ એંગલ હશે અને એસપી થ્રી સમકરણવાળાનો બોન્ડ એંગલ બધા કરતાં કેવો નાનો હશે, બધા કરતાં કેવો હશે નાનો, બરાબર? તો આ રીતે આપણે ગ્રેટર દેનની સાઇન જે છે એ સાઇન કરીને બતાવી શકીએ આ પહેલું ફેક્ટર. ચાલો ત્યાર પછી બીજું ફેક્ટર આવશે નોન પેરની સંખ્યા. મધ્યસ્થ પરમાણુ પર જ્યારે પણ તમને કોઈ ક્વેશ્ચન બોન્ડ એંગલ લેવું છે કે તે પેલું ફેક્ટર આ લાગુ કરો સમકરણ દોરો એમ કે સમકરણ ઉપરથી તમે એકબીજાને ગોઠવી શકો, બરાબર છે? બીજા નંબરનો ફેક્ટર તમે માનો કે સમકરણ અલગ અલગ આપણને જગ્યાએ સેમ આવ્યા તો તમે નજર કરશો નોન પેર. ઉદાહરણ તરીકે આપણે જોઈએ મારી પાસે એક્ઝામ્પલમાં છે CH4, બીજું છે એમોનિયા અને ત્રીજા નંબરનું છે H2O. તો તમે જોઈ શકો છો હાઇબ્રિડાઇઝેશનની દ્રષ્ટિએ સેમ છે, કારણ કે અહીંયા સમકરણ કંઈક થાય SP3, અહીંયા પણ SP3 અને આ કંઈક થશે. તો SP3 હાઇબ્રિડાઇઝેશન છે ત્રણે ત્રણમાં, તો સંકરણ બેઝનું મિસાઇલ કરીએ છીએ તો ઓપ્શન બને છે લોન પેરની સંખ્યા ચેક કરો, બરાબર? બોન્ડ એંગલ લોન પેરની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો આપણે અહીંયા દર્શાવીએ કે બંધ બોન્ડ પ્રપોર્શનલ ટુ 1:1 આવશે લોન પેરની સંખ્યા, બરાબર? લોન પેરની સંખ્યા વધશે તો બોન્ડ એંગલ છે એ નાનો થશે. હમણાં થોડીક વાર પહેલાં એક્સપ્લેન કર્યું હતું, જેમ કે અહીંયા લોન પેરની સંખ્યા છે 0, અહીંયા લોન પેરની સંખ્યા છે 1, લોન પેરની સંખ્યા છે 2. તો સીધી વાત છે કે લોન પેરની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં જો બંધ કોણ હોય તો સૌથી નાનો બોન્ડ એંગલ વોટરનો હોવો જોઈએ, વોટરની. તો સાઇન જે છે સાઇન ગ્રેટર દેનની આવશે. CH4માં 109.9 ડિગ્રી 28 મિનિટ, એમોનિયામાં 107 અને આમાં 104.5, બરાબર? તો બોન્ડ એંગલ કોણ દર્શાવી દઉં છું, મિથેનમાં 109 ડિગ્રી 28 મિનિટ, એમોનિયામાં 107 ડિગ્રી, વોટર મોલેક્યુલ 104.5, બરાબર? તો આ બીજું ફેક્ટર આગળ જોઈએ. ત્યાર પછી ઇન્ક્રીઝ એવું બને કે આપણી સામે એવા કેમિકલ કે આયન આવે છે, બરાબર? કે જેમાં માનો કે સંકરણ સેમ છે, લોન પેરની સંખ્યા પણ સમાન છે. તો હવે ઓપ્શન હું બનશે, બરાબર? એ આપણે ચેક કરી તો બે ઓપ્શન બનાવશું. તો આપણે પહેલાં કહી દઈએ કે લોન પેર અને સંકરણ સમાન હોય ત્યારે, બરાબર? પહેલા હજી પણ એક શરત આવશે, આ તો કન્ડિશન છે જ, બરાબર? પણ આપણે જોશું કે મધ્યસ્થ પરમાણુ અને છેડાના પરમાણુ, બરાબર, સેમ કન્ડિશન અહીંયા લઈએ. મધ્યસ્થ પરમાણુ અને છેડાના પરમાણુ, બરાબર? હવે મધ્યસ્થ પરમાણુ છે એ માનું કે સમાન હોય અને છેડાના પરમાણુ જુદા જુદા હોય. ઉપરની કન્ડિશન એસિટીઝ વન પેરની સંખ્યા સેમ હોય, સંકરણ સેમ હોય, બરાબર? મધ્યસ્થ પરમાણુ છે એ સમાન હોય પણ સાઇડના પરમાણુ જુદા જુદા હોય. ઉદાહરણ તરીકે માનો કે PCl3, PBr3 અને Pi3 છે. લોન પેરની સંખ્યા તમે જોઈ શકો ત્રણેયમાં સેમ છે. ફોસ્ફરસ છે, 15માં સમૂહની એલિમેન્ટ છે, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે, તો
ઇન્સ કેરા મેલ પર પડેલા છે તો બધામાં લોન્ગ પેર સેમ છે. હાઇબ્રિડાઇઝેશન સેમ થશે કારણ કે લોન્ગ પેર પ્લસ બોન્ડ પેર સેમ આવે છે. તો અમે એક ચાર અહીંયા પણ ચાર અહીંયા પણ ચાર તો હાઇબ્રિડાઇઝેશન સેમ જ છે બરાબર. લોન્ગ પેર સેમ છે, મધ્યસ્થ પરમાણુ સમાન છે પણ સાઈડના પરમાણુ જુદા જુદા છે. ત્યારે બંધ કોણ બંધ કોણ જે છે એ બંધ કોણ જોવા મળશે. તો મેં અત્યારે જે એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલની અંદર તમે જોઈ શકો કે સાઈડ વાળા પરમાણુ છે એક જ સમૂહના છે. કયા સમૂહમાં આવે અહીંયા બતાવી દઉં, સત્તરમો સમૂહ બરાબર. સત્તરમા સમૂહમાં ફ્લોરિન ક્લોરિન બ્રોમિન બરાબર. તો મેં એમાંથી ખાલી ત્રણને પસંદ કર્યા છે, ક્લોરિન બ્રોમિન અને થાયમિન. સમૂહમાં નીચે જાઓ તો કદ હું થાય વધે. તો સીધી વાત છે, આપણે અહીંયા જોઈ શકીએ ક્લોરિન કરતાં સાઇઝ મોટી બ્રોમિનની છે, બ્રોમિન કરતાં આયોડિનની સાઇઝ મોટી છે. અને આપણે એવું કીધું કે બંધ કોણ જે છે એ છેડાના પરમાણુના કદના સમપ્રમાણમાં. તો આ સાઇઝ જ્યારે કદ વધે છે મતલબ બોન્ડ એંગલ પણ ઊંધા છે બરાબર. તો આ બહુ એક સારું એક્ઝામ્પલ છે. એના માટે આગળ જોઈએ, અહીંયા આપણે એમ કીધું કે નોન પેર સેમ છે, સંકરણ સેમ છે, મધ્યસ્થ પરમાણુ જુદા જુદા અને છેડાના પરમાણુ કેવા લઈ લેવાના બરાબર. આવી કન્ડિશન વાળો કોઈ ક્વેશ્ચન જો તમને પૂછે છે બરાબર ત્યારે કઈ રીતે વર્ક કરવાની, તો એક્ઝામ્પલ લઈ સમજાવું. NH3 છે, PH3 છે, 15મો સમૂહ લીધો છે, નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની બરાબર. બધાની ઉપર લોન્ગપેરની સંખ્યા પણ સેમ છે, સાઈડવાળા પરમાણુ પણ સમાન છે પણ મધ્યસ્થ પરમાણુ જુદા જુદા છે. અને હવે તમારે કમ્પેરિઝન કરવાની છે બોન્ડ એંગલ બરાબર. તો કઈ રીતે કરશો તો એક ફેક્ટર લાગશે બરાબર. એ ફેક્ટર આવશે ઇલેક્ટ્રો નેગેટિવિટી. તો આવશે બંધ કોણ પ્રપોર્શનલ ટુ મધ્યસ્થ પરમાણુ બરાબર. ચાલો સંકરણ
બંધ કોણની કમ્પેરિઝનમાં ડીએફટી ઇઝ ઇક્વલ ટુ આવશે ડીસીએફટી, બંનેમાં બોન્ડ એંગલ સેમ આવશે. બરાબર છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. બીજા નંબરનું એક્ઝામ્પલ ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ. આપણી પાસે બીજા એક્ઝામ્પલમાં છે SO2 અને SO3. બરાબર. હવે આમાં બોન્ડ એંગલ કમ્પેર કરવાની વાત છે. રેડી, ચાલો જો. હવે સલ્ફર છે, બે ઓક્સિજન છે, અહીંયા સલ્ફર છે અને ટોટલ ત્રણ ઓક્સિજન છે. રેડી, સલ્ફર છે એની પાસે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા છ હોય. બરાબર. અને એક ઓક્સિજન છે, ડબલ બોન્ડ બનાવ્યો અહીંયા, આ રીતે ડબલ બોન્ડ ફોર્મ કરતો, તો એની પાસે બે ઇલેક્ટ્રોન બચશે. બરાબર. અને ઇનકેસ એવું કરું કે એક સવર્ગ સહસંયોજક બોન્ડ ફોર્મ કરશે, બરાબર, એક ડબલ બોન્ડ રાખો, અથવા બે સવર્ગ સહસંયોજક ચાલશે. બરાબર. તો બે સવર્ગ સહસંયોજક બનાવશો તો બે ચાર છ આઠ, ઓકે, આ રીતે રેડી રહેશે. એક સાઈડ ડબલ બોન્ડ, એક સાઈડ બે સવર્ગ સહસંયોજક અને એક લોન પેર. બરાબર. બધાનું અસર ઉતરી જશે. અહીંયા ટોટલ ચાર ઇલેક્ટ્રોન આવશે, અહીંયા કેટલા આવશે? બરાબર. ચાલો, પછી સલ્ફર જે છે અહીંયા માનો કે ડબલ બોન્ડ ફોર્મ કર્યું, અહીંયા એક સવર્ગ સહસંયોજક બનાવો. બરાબર. અને સલ્ફર એક બે ત્રણ ચાર પાંચ, બરાબર, એ તો પોસિબલ છે. એની પાસે છ ઇલેક્ટ્રોન છે ને, તો અહીંયા ડબલ બોન્ડ. બરાબર. તો અહીંયા છે છ ઇલેક્ટ્રોન ભરે હશે, અહીંયા ચાર આવશે, અહીંયા પણ કેટલા આવશે? ચાર. હવે છ ઇલેક્ટ્રોન હતા, તમે જોઈ શકો એક બે ત્રણ ચાર પાંચ છ, છ એને યુઝ કર્યા છે. બરાબર. એની પાસે હવે લોન્ગ પેર નથી, છ એ છ વપરાઈ જશે. હવે કમ્પેરિઝન એવી રીતે કરવાની, પહેલાં સંકરણ આપણે સંકરણ કાંઈ કરવું પડે. બરાબર. સંકરણ માટે લોન્ગ પેર પ્લસ આવશે બોન્ડ પેર. તો પહેલા નંબરનું જે છે એના માટે લોન્ગ પેર છે, બોન્ડ પેરની સંખ્યા આવશે બે, ટોટલ આવશે ત્રણ. બરાબર. જો ટોટલ ત્રણ આવે તો આવશે એસપી. આનું સંકરણ કાંઈ કરવું પડે. સંકરણ બરાબર લોન્ગ પેર વત્તા આવશે બોન્ડ પેર. બરાબર. લોન્ગ પેર ઝીરો, બોન્ડ પેર એક, બે અને ત્રણ. તો આનું પણ સંકરણ આવશે એસપી. બટ આ હાઇબ્રિડાઇઝેશન કોઈ ફેક્ટર નથી કે જેના બેઝ ઉપર તમે બોન્ડ એંગલ છે એને કમ્પેર કરી લો છો આ એક્ઝામ્પલ માટે. હવે બીજું એક ફેક્ટર એ પણ છે કે જ્યારે સંકરણ સેમ હોય ત્યારે લોન્ગ પેરની સંખ્યા ચેક કરો. બરાબર. અહીંયા પહેલામાં લોન્ગ પેરની સંખ્યા આવશે કે બીજામાં લોન્ગ પેરની સંખ્યા આવશે? હમણાં આજે તમને કીધું હતું બોન્ડ એંગલ છે લોન્ગ પેરની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય, લોન્ગ પેરની સંખ્યા વધશે બોન્ડ એંગલ નાનો થશે. તો સીધી વાત છે, એસો ટુમાં એક લોન પેર છે, અહીંયા ઝીરો લોન પેર છે, તો આમાં બોન્ડ એંગલ નાનો થશે, આમાં બોન્ડ એંગલ મોટો આવશે. બરાબર. તો કઈ સાઈન આવશે? લેસ એનની સાઈન આવશે. બરાબર. બીજા એક્ઝામ્પલ છે જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. બરાબર. ચાલો.